नमस्कार दर्शक मित्रों, बुलेटिन में आपनું हार्दिक स्वागत છે. હું છું આપની સાથે સમીર. બુલેટિન ની શરૂઆત કરી હેડલાઇન્સ થી. ગુજરાતમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા 4 દિવસનો કર્ફ્યુ લાદવા હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો નિર્દેશ. સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે. આખા ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરતમાં થતા આરોગ્ય સચિવ દોડી આવ્યા. સીએમ પણ આવશે. દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ. છેલ્લા 4 દિવસથી અહીં 3500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ રદ થાય તેવી શક્યતા. ગુજરાતમાં વેક્સિન લેનારાઓની સંખ્યા 75 લાખને પાર થઈ. અમદાવાદ કરતા સુરત શહેરમાં ડબલ રસીકરણ. બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આપ્યા છે રાજ્ય સરકારને મહત્વના નિર્દેશ. ગુજરાતમાં લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટનું અવલોકન કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિમાં કર્ફ્યુની જરૂર હોવાનું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. જાહેર કાર્યક્રમના નિયમોનો કડક અમલ કરવામાં આવે, કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે હાઈકોર્ટે દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે. જે રીતે ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે તેને જોતા હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દોષ કરવામાં આવે છે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટનો જે અહેવાલ છે તેના પર ચર્ચા વિચારણા કરવા મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક હાઈ પાવર કમિટીની બેઠક મળી છે. બેઠકમાં નામદાર કોર્ટનો જે ચુકાદો છે તે અંગે નિર્ણય કરવામાં આવશે. આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે અમારા સિનિયર એડિટર સંકેત પટેલ લાઈવ જોડાયા છે. સંકેત, જે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યો છે લોકડાઉનની જરૂર હોવાનું જણાવવામાં આવ્યું છે, 3 થી 4 દિવસનું લોકડાઉન કરવા માટે જણાવવામાં આવ્યું છે, શું છે સમગ્ર અંગે વિગત? ચોક્કસથી સમીર, જો વાત કરીએ તો જે રીતે ગુજરાતની અંદર રોજના 3000થી વધુ જે કેસો આવી રહ્યા છે, જે કોરોનાના જે કેસો જે હોળીના તહેવાર બાદ જે કેસોમાં સતત વધારો થયો છે, ત્યારે આજે હાઈકોર્ટે જે નિર્દેશ જાહેર કર્યો છે કે ગુજરાત સરકારને જે જણાવવામાં આવ્યું છે કે જેથી ગુજરાત સરકારને જે લોકડાઉન લાવવું જોઈએ, જે કર્ફ્યુ લાવવો જોઈએ, જેથી 3 થી 4 દિવસનું લોકડાઉન હોવું જોઈએ, અને જો જે કર્ફ્યુ લગાવવામાં આવે જેથી કરીને ગુજરાતના જે કેસો છે તે ઓછા થઈ શકે. જે હોળીના તહેવાર બાદ જે શહેરી વિસ્તારના જે લોકો હતા તે ગામડાઓમાં આવ્યા, ત્યારબાદ જે ગામડાઓમાં જે કોરોનાના સતત કેસો પણ વધવા માંડ્યા છે. એટલે રોજના જો વાત કરીએ, રોજના 300 થી 400 જેટલા જે ગુજરાતની અંદર કેસો વધી રહ્યા છે, અને જે કેસો ઓછા થવાનું અત્યારે હાલ જે નામ નથી લેતા, જેથી કોરોનાના જે કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે જે હાઈકોર્ટે જે નિર્દેશ જાહેર કર્યો છે કે જે કોરોનાનો જે નિયમો છે તેનું ચુસ્તપણે જે પાલન થવું જોઈએ, તેના માટે જે રાજ્ય સરકારે આના ઉપર ધ્યાન દોરવું જોઈએ છે, જેથી કરીને ગુજરાતની સ્થિતિ હવે ધીમે ધીમે બગડી રહી છે, તેના માટે જે હાઈકોર્ટે જે નિર્દેશ જાહેર કર્યો છે કે આવનારા સમયની અંદર જે 3 થી 4 દિવસનું લોકડાઉન લાવવું જરૂરી છે. જો નહીં લાવવામાં આવે તો ગુજરાતની અંદર કેસો વધી શકે છે. અને જો સૌથી મહત્વની જો વાત કરીએ તો જે કર્ફ્યુ પણ લગાવવો જોઈએ, જેથી કર્ફ્યુ લગાવવાના કારણે જે લોકોના જે ટોળે ટોળા જે ભેગા થતા હોય છે, જે બજારોની અંદર જે ભીડ જામતી હોય છે, તેના કારણે કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે, અને જે કોરોનાના જે નિયમો છે તે પાલન નથી થતા, તેના માટે રાજ્ય સરકારે જે ધ્યાન દોરવું જોઈએ છે તે રીતે હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. આવનારા દિવસોની અંદર જો આના ઉપર ધ્યાન દોરવામાં નહીં આવે તો સતત ગુજરાતની અંદર કેસો વધી શકે છે, અને મહારાષ્ટ્ર જેવી જે સ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળશે, જેથી કરીને હાઈકોર્ટે જે ચિંતા કરી છે તેના માટે જે રાજ્ય સરકારે આના ઉપર ધ્યાન દોરવું જોઈશે. અને થોડા સમયની અંદર જે મુખ્યમંત્રી નિવાસસ્થાને જે આની જે મિટિંગ મળશે, જે હાઈકમાન્ડની મિટિંગ સાથે ત્યાં બેઠક કરવામાં આવશે, ત્યારબાદ જે હાઈકોર્ટે જે ત્યાંથી જે નિર્દેશ જાહેર કર્યો છે તેના ઉપર ધ્યાન દોરવામાં આવશે. કઈ રીતનું જે લોકડાઉન લાવવું જોઈએ અને કઈ રીતની બેઠક, કઈ રીતની જે વ્યવસ્થા થવી જોઈએ, જેથી કરીને જે ધંધા રોજગાર હતા તે પણ ઠપ થઈ ગયા છે. આના માટે ઘણા એવા જે જિલ્લાઓ છે ત્યાં સૌથી વધુ જે કેસો આવી રહ્યા છે, ઘણા એવા જિલ્લાઓ છે ત્યાં સૌથી ઓછા કેસો આવી રહ્યા છે, તેના માટે કઈ કઈ વ્યવસ્થાઓ કરવી જોઈએ અને
क्या जिल्ला में लॉकडाउन लाव जो है, क्या जिल्ला में कर्फ्यू लाव जो है, तना बैठक मैं त्यारबाद निर्णय लेवा आवश्यक है। और जो कोरोना की गाइडलाइन्स है, जो विस्तारों पालन नहीं थतु तना पालन करनी समय अंदर जो महाराष्ट्र जी स्थिति गुजरात में न सर्जाए तना हाईकोर्टे जो चिंता व्यक्त करी है लैने जो मुख्यमंत्री निवासस्थाने थोड़ा समय समय अंदर जो बैठक मैं त्यारबाद गुजरात की स्थिति पर चर्चा विचारणा कर त्यारबाद लॉकडाउन लाव के न लाव, कर्फ्यू लगवाओ के न लगवाओ तना चर्चा कर जी समीर। तो आता अमारा सीनियर एडिटर संकेत पटेल के जे अमारी साथे लाइव जुड़ाया था ने तेमणे जणाव्यु के राज्य सरकार द्वारा जे हाईकोर्ट द्वारा जे निर्देश करवामां आव्यो छे तेने लईने मुख्यमंत्री ना निवास स्थाने एक हाइपर कमिटी नी बैठक मळी छे ने बैठक में जे लॉकडाउन छे ते लॉकडाउन अंगे चर्चा विचारणा करवामां आवशे कि लॉकडाउन करवू के नहीं। त्यारबाद सरकार द्वारा जे तमाम बाबतोनो पहलू छे ते तमाम बाबतो पर चर्चा विचारणा करी अने आगळनी कार्यवाही हाथ धरवामां आवशे। अन्य एक महत्वना समाचार गांधीनगर थी ज मळी रह्या छे के गांधीनगर नी चूंटणी अंगे लेवाई सके छे मोटो निर्णय। हाईकोर्ट ना निर्देश बाद चूंटणी पंच पण हरकत में आव्यु छे अने हाईकोर्ट ना निर्देश बाद चूंटणी पंच पण हरकत में आव्या पछी चूंटणी पंच पण निर्णय लई शके छे। अने निर्णय लेता पहेला गांधीनगर नी चूंटणी पाछी ठेलवाना निर्णय लेता पहेला आरोग्य विभाग साथे चूंटणी पंच चर्चा करशे ने राज्य सरकार नु स्टेन्ड जोया बाद चूंटणी पंच निर्णय लेशे के चूंटणी पाछी ठेलवी के नहीं। सामान्य संजोगों में आगे नियम हो चूंटणी प्रक्रिया शुरू थी अटकवी न सकाय परिस्थिति ने जोता जी रीते हाईकोर्टे राज्य सरकार ने लॉकडाउन की जरूर होवा आदेश कर चूंटनी पंच हरकत में आयु आगे वु महित आप अमरा सीनियर एडिटर हार्दिक पटेल अपनी साथ जोड़ाया है आप जाशू कि शू राज्य सरकार निर्णय लई शके। हार्दिक जी रीते हाईकोर्टे निर्देश आप्यो छे जेने लईने चूंटणी पंच पण हरकत में आव्यु छे अने गांधीनगर नी जे चूंटणी छे ते पाछी ठेलवानी चर्चा विचारणा थई रही छे, शुं कहेशो समग्र माहिती अंगे? जी चोक्कसथी समीर, जे प्रकारे विगतो मळी रही छे के एक तरफ हाईकोर्ट द्वारा लॉकडाउन अथवा कर्फ्यू करवामां आवे तेवो निर्देश करवामां आव्यो छे, त्यारे बीजी तरफ हवे जे समाचार मळी रह्या छे के हाईकोर्टना निर्देश बाद चूंटणी पंच हरकतमां आव्यु छे। गांधीनगर चूंटणी अंगे निर्णय लेवाई शके छे, जे महानगरपालिकानुं जे चूंटणी छे आगामी 18 એપ્રિલે તેને લઈને મહત્વનો નિર્ણય આવી શકે છે, જ્યારે ચૂંટણી પંચ હવે સક્રિય બન્યું છે। કોરોનાના કહેર વચ્ચે જે ઉમેદવારો છે તેમાં પણ કોરોના સંક્રમિત કેસો વધી રહ્યા છે, ત્યારે જે મતદારો છે તેમના માટે જોખમ ઊભું થયું છે, ત્યારે નિર્ણય પહેલાં ચૂંટણી પંચ આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરી શકે છે, રાજ્ય સરકારનું સ્ટેન્ડ જોયા બાદ નિર્ણય લેવાઈ શકે છે। ચૂંટણી પ્રક્રિયા પાછી ઠેલાવવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ જાય તો નવાઈ નહીં, ત્યારે સામાન્ય સંજોગોમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા પછી અટકાવી શકાતી નથી, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે। ગુજરાતમાં રેકોર્ડ બ્રેક આંકડાઓ નોંધાયા છે, 3000થી વધુ આંકડાઓ પ્રથમ વખત નોંધાયા છે, તેવા સંજોગોમાં મહત્વપૂર્ણ અને કડક નિર્ણયો લેવા જ પડશે તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। જી સમીર, આભાર હાર્દિક સમગ્ર માહિતી આપવા બદલ। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મહેમદાવાદથી। મહેમદાવાદના હલદરવસ ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ કરાયું, 220 ફૂટ ઊંડા કુવામાંથી જીવિત મોરને બહાર કઢાયો। 15 દિવસથી આ મોર કુવામાં પડ્યો હતો, કુવામાં આજરોજ સ્થાનિક વ્યક્તિ ભરતભાઈ ખાંટને જાણ થતા તેમણે મિત્રોની મદદથી મોરને બહાર કાઢ્યો છે, જ્યારે ડાહ્યાભાઈ પરમાર નામના વ્યક્તિને દોરડા વડે 220 ફૂટ ઊંડા કુવામાં ઉતારાયો હતો અને મોરને જીવિત બહાર કાઢતા સૌ કોઈમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ધાનેરામાં ભરબપોરે ચોરીની ઘટના સામે આવી છે। ધાનેરાના સનરાઈઝ શોપિંગ સેન્ટરમાં મરચાની દુકાનમાં બપોરે ચોરીની ઘટના સામે આવી હતી। ભરબપોરે ગ્રાહકના ખિસ્સામાંથી પૈસા લઈ બે લોકો ભાગ્યા હતા અને બંને લોકોને જાગૃત લોકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। આ ચોરી કરતા બે સામો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। સીસીટીવી ફૂટેજના આધારે લોકોએ ચોરને ઝડપી મેથી પાક આપી પોલીસના હવાલે કર્યો હતો। લાખણી તાલુકાના કુવાણા ગામે ખેતરમાં આગ લાગી, ખેતરમાંથી નીકળતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી છે। આગના ખેતરમાં ઉભેલો ઘઉંનો હજારો મણ પાક બળીને ખાક થઈ ગયો છે। વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી છે। આગના ખેતરમાં ઉભેલો ઘઉંનો હજારો મણ પાક બળીને ખાક થઈ ગયો છે, જ્યારે આગ ઉપર કાબ ન લેવાતા 4 વીઘા જેટલા પાકમાં નુકસાન થયું હતું। સમગ્ર ગુજરાતની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ કોરોનાના કેસમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું છે અને જિલ્લામાં કોરોનાના વધુ કેસ ન ફેલાય તે માટે કામે લાગ્યું છે। તે માટે જિલ્લાના સુપર સ્પ્રેડરોને શોધીને તેમનું કોરોના ટેસ્ટિંગ હાલ વધારવામાં આવી રહ્યું છે। ખાસ કરીને લારી ગલ્લા અને શાકભાજીની જે માર્કેટના 150થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને આ તમામને કોરોનાના વેક્સિન પણ આપવામાં આવી રહી છે। સાથે જ રાજપીપળા શહેરમાં ખાણીપીણીની લારીઓવાળાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે,
તંત્ર દ્વારા રાજપીપળા સહિત તમામ તાલુકા મથકોને સાંજે 6 વાગ્યા પછી વેપાર ધંધા બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે। જિલ્લામાં અત્યાર સુધી વાત કરવામાં આવ્યો તો 1,47,052 કેસ નોંધાયા છે, જેની સામે 55,000 લોકોને રસી મૂકવામાં આવી છે અને હવે જિલ્લામાં 3,000ની વસ્તી ધરાવતા વિસ્તારોના બજારો પણ સાંજે બંધ કરવા આરોગ્ય વિભાગ દ્વારા જે તે ગામના સરપંચોને અપીલ કરવામાં આવી છે। વળી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા એક અપીલ એ પણ કરવામાં આવી છે કે હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે, ત્યારે જિલ્લાવાસીઓએ મોટા શહેરોમાં જવાનું ટાળવું જોઈએ, ઉપરાંત કામ વગર બહાર ઘરની બહાર ન નીકળવું જોઈએ। જો કે હાલની પરિસ્થિતિ જોતા રાજપીપળા અને નર્મદામાં લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી। હાલમાં રાજપીપળા શહેરી વિસ્તારમાં જે આપ પૂછો છો સબ્જી માર્કેટવાળા અને લારી ગલ્લાવાળા, એ સુપર સ્પ્રેડર તરીકે ની વ્યાખ્યામાં આવે છે, એને મારફતે ચેપ લાગી શકે ગ્રાહકોને અને સ્પ્રેડ થાય, એટલે એ એક જગ્યાએ હોય, લેકિન એને પાસે જુદી જુદી જગ્યાએથી વ્યક્તિ આવતા હોય, એટલે આપણે સુપર સ્પ્રેડર તરીકે એ લોકોને ફરજિયાત વેક્સિન અને એ લોકોને ટેસ્ટ કર્યા છે કે જો પોઝિટિવ હોય તો એ લોકો પછી બીજાને ચેપ આપે, એને ખબર ના હોય કે એને ચેપ છે એને અંદરમાં, એટલે આજે બધા કવર કર્યા છે શાક માર્કેટમાં, એટલે લગભગ 100થી ઉપર જેટલા સબ્જીના લારી ગલ્લાવાળા આજે કવર કર્યા, એના પહેલાં બગીચામાં જેટલા બેઠતા હતા એ તમામને આપણે ટેસ્ટિંગ અને વેક્સિનની કામગીરી પૂરી પૂર્ણ કરી લેતી। તે સિવાય સાંજના પણ અમે દુકાનદારોનો જે એસોસિએશન એમને સાથે સંકલ્પ કરી અને સ્વૈચ્છિક રીતે સાંજના 6 વાગ્યા પછી બંધ કરાયો છે, એટલે આજે સાંજે અમે પછી ટીમ સાથે નીકળવાના છે જોવા માટે કે એ ખરેખર મેં કેટલો બંધ રાખે છે, આંશિક છે કે પૂર્ણ રૂપે છે। સાથે સાથે આજે પણ મિટિંગમાં ચર્ચા થઈ તે મુજબ સેલંબા, ડેડિયાપાડા અને જે રૂરલ વિસ્તારના મોટા ગામો છે ત્યાં પણ 6 વાગ્યા પછી બંધ થાય એવી કાર્યવાહી હાથ ધરવાની છે, ત્યાંના સ્થાનિક સરપંચોનો સાથે સંકલન કરીને પ્રજાને સજગ કરવા માટે અમારા એક સંદેશ છે કે એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગર કોઈ બહાર ના નીકળે અને બંને જરૂરી હોય તો જ બહાર આવે, અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ખાસ કરીને મહાનગરો બરોડા, સુરત, અમદાવાદ કે ભરૂચ એ લોકો જવાનું ટાળે તો બધા હિતવા છે, કેમ કે ત્યાં પણ દર્દીઓ વધારે છે અને ત્યાં જાય અને ચેપ લાગે તો પાછા એમને ચેપ તો થાય, પછી આપણે રાજપીપળાના નર્મદા જિલ્લામાં ચેપનો પ્રસાર થાય। રાજપીપળાના લોકડાઉનની જ્યાં સુધી વાત છે અમે કોઈ લોકડાઉન કરવાના નથી અને રાજ્યના લોકડાઉન એ નીતિ વિષય છે, તે રાજ્ય કક્ષાથી નિર્ણય થાય તે એમાં અમે કશું કહી શકાય નહીં। કોવિડ સ્મશાનમાં ભરૂચના 9 વર્ષના બાળકે પોતાના પિતાને મૃતદેહ અને અગ્નિદાહ આપ્યો છે। પિતાની ચિતા સામે ઉદાસી સાથે બેસી રહેનાર બાળકે લોકોની આંખો ભીજવી દીધી હતી। આજે 6 દર્દીઓના મૃત્યુ બાદ અંતિમ ક્રિયા કરાઈ હતી અને 9 વર્ષના બાળકે પોતાના પિતાને મુખાગ્નિ આપી હતી, ત્યારે સમગ્ર જે લોકો છે ઉપસ્થિત લોકોની આંખોમાં પાણી આવી ગયું હતું। બાબરા અને ચમાડીમાં છોડવામાં આવ્યું સૌની યોજનાનું પાણી। ચમાડી ગામે આવેલ ગાગડિયા નદીમાં તો બાબરાની કાળુબાર નદીમાં છોડવામાં આવ્યું સૌની યોજનાનું પાણી। સાંસદ નારાયણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા સહિતનાઓ રહ્યા હાજર। સૌની યોજનાની અનેક ગામડાઓને થશે ફાયદો, તો સાથે સાથે ઉનાળુ પાકને પણ આ પાણીથી ફાયદો થશે। તો આ તો આજના બુલેટિન, ત્યાં સુધી મને એટલે કે સમીરને આપશો રજા, ફરીથી મળીશું નવા બુલેટિન સાથે। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।